શિક્ષણ શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ઇંગ્લિશ. બાળ મિત્રો, આજે આપણે ઇંગ્લિશનું એસાઇનમેન્ટ પરીક્ષા લખશી, બરાબર, એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો બાળ મિત્રો આપણે ઇંગ્લિશનું એસાઇનમેન્ટ જોઈએ. તો એમાં તમારે શરૂઆતમાં અહીંયા આગળ તમને હું પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું હોય એટલે કે એનો નમૂનો બતાવું છું. તો એમાં 4 પ્રશ્નો આપેલા હશે, બરાબર. એમાં પ્રશ્ન નંબર 1માં અ બ ક એ રીતના 3 વિભાગ આપેલા હશે. એમાં અ વિભાગમાં ચિત્રો ગણી સંખ્યા અને અંકોને શબ્દોમાં લખવાના છે, બરાબર. 1 to 10 આવે છે ને એવાળા, એટલે 11, 20 એવું 20 સુધીનું આવશે તમારે. પછી બ વિભાગમાં ફળોના અંગ્રેજી સ્પેલિંગ આપેલા હશે, એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે, બરાબર. કેળું એનો સ્પેલિંગ બનાના એવું લખેલું હશે તો તમારે બ નાના એવી રીતના લખવાનું છે. ત્યાર પછી કમા બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફળોના નામ લખવાના છે, બરાબર. પ્રશ્ન નંબર 2માં શાકભાજીના અંગ્રેજી સ્પેલિંગો સામે તેના અંગ્રેજી ઉચ્ચાર જે રીતના ફળોના હતા એવી રીતના જ આમાં શાકભાજીના છે, બરાબર. એમાં પણ અ બ ક એમ 3 વિભાગમાં શાક ઉપર ફળોનું હતું એવી રીતના નીચે શાકભાજીનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં પ્રાણી અને પક્ષીઓના બચ્ચાના નામ અને યોગ્ય ચિત્ર સાથે જોડવાના છે, એટલે ચેલો આપણે ચોથા પાઠમાં આવતું હતું યંગ વન્સ, હા એના ઉપરથી છે. ત્યાર પછી હિયર અને ધેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખવાના છે, બરાબર. ઇઝ ધે પેલું ધીસ ઇઝ વાળું હતું ને એનાવાળું, યસ કે નોમાં જવાબ આપવાનું એ. ત્યાર પછી પ્રશ્ન 4માં પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. સાદું વાક્ય આપ્યું છે એમાંથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. બ વિભાગમાં ચિત્રો જોઈ પ્રશ્નના ઉત્તર યસ કે નોમાં લખવાના છે. અને કમાં ચિત્રો જોઈ શબ્દોને બહુવચનમાં લખો, બરાબર. આ રીતનું આવશે. તો ચાલો બાળ મિત્રો આપણે આજે ઇંગ્લિશના એસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ અને તમારે કેવી રીતના એસાઇનમેન્ટમાં આવશે તેના વિશે જોઈશું અને શીખીશું. તો જુઓ, લેસન 1 થી 7 સુધીનામાં અભ્યાસક્રમ સમાવેલો છે, બરાબર. તો એમાં જુઓ, પ્રશ્ન નંબર 1માં જે તમારા અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ હતો, પહેલો લેસન એના ઉપરથી છે, બરાબર. ચિત્રો ગણી સંખ્યા અને અંકોને શબ્દોમાં લખો. તમે વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં 11 to 20 સુધીના સ્પેલિંગો ઇંગ્લિશમાં લખવાના છે, બરાબર. અને અંકોને પણ ઇંગ્લિશમાં લખવાના છે. તો અહીંયા આગળ જો એક ઉદાહરણ તમને આ રીતનું આપેલું હશે. પતંગનું ચિત્ર છે, બરાબર. તો એને ગણવાના છે આપણે. તો કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો 15ને ઇંગ્લિશમાં શું કહેવાય? 15, બરાબર. અહીંયા આગળ 15 લખવાનું અંકમાં અને અહીંયા આગળ શબ્દોમાં એનો સ્પેલિંગ લખવાનો છે, બરાબર. આ રીતનું તમારે લખવાનું રહેશે. ચાલો એના પછી આપણે ઉદાહરણ પ્રમાણે નીચેના 1 નંબરમાં જોઈએ. તેમાં બોલનું ચિત્ર છે, તો આપણે એ બોલ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18.
કેટલા ચિત્રો થયા બાળ મિત્રો? 18 એટલે કે 18. તો 18 નો સ્પેલિંગ તમારે લખવાનો છે, 8 નો આવડે એટલે 18 નો પણ આવડે, પાછળ ટી ડબલ ઈ એન એટલું વધારાનું લખવાનું છે. બરાબર, અહીંયા આગળ અંકમાં 18 અને અહીંયા આગળ એનો સ્પેલિંગ ઈ આઈ જી એસ ટી ડબલ ઈ એન, એ રીતના 18 એવું લખવાનું છે. એના પછી બીજા નંબરનું ચિત્ર છે, તો આમાં ફૂલોના ચિત્રને આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 30. તો અહીંયા આગળ અંકમાં 13 લખવાનું છે અને સ્પેલિંગ એનો ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન. બરાબર, આ રીતના સ્પેલિંગ લખવાનો છે. ચાલો એના પછી ત્રીજા નંબરનું ચિત્ર છે, ધ્વજનું, ફ્લેગ કહેવાય ઇંગ્લિશમાં એને. તો આપણે ચિત્ર ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો અહીંયા આગળ અંકમાં 19 લખવાના અને અહીંયા આગળ એનું સ્પેલિંગ એન આઈ એન ઈ, 9 સુધી તો આવડે અને પાછળ ટીન ટી ડબલ ઈ એન 19. બરાબર, ચલો ચોથા નંબરનું ચિત્ર આપણે ગણીએ તો પિનનું છે. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો અહીંયા આગળ નીચે બોક્સમાં 17 લખવાનું અંકમાં અને એનો સ્પેલિંગ એસ ઈ વી ઈ એન ટી ડબલ ઈ એન. બરાબર, 1, 2, 20 સુધીના સ્પેલિંગો તમારે તૈયાર કરી નાખવાના છે, અને ના હોય તો 1 થી 10 સુધીના, એટલે કે 1, 2, 10 તો તમારે મોટે તમે કરી નાખશો એટલે 11, 2, 20 તમારે ફટાફટ થઈ જશે. બરાબર, ચાલો એના પછી આગળનું પાંચમા નંબરનું ચિત્ર પેન્સિલનું છે. તો ચાલો આપણે પેન્સિલ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો અહીંયા આગળ અંકમાં 14 અને એનો સ્પેલિંગ એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન 14. બરાબર, એ રીતના લખવાનું છે. એના પછી છઠ્ઠા નંબરનું ચિત્ર છે પાનનું, લીફ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર, તો અહીંયા આગળ બોક્સમાં તમારે 12 લખવાના અને એનો સ્પેલિંગ લખવાનો છે ટી ડબલ્યુ ઈ એલ વી ઈ. બરાબર, ચાલો એના પછી સાતમા નંબરનું ચિત્ર ટોપી એટલે કે કેપ. તો આપણે ચિત્ર ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. બરાબર, તો અહીંયા આગળ 16 અંકમાં અને અહીંયા નીચે શબ્દોમાં એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16. બરાબર, ચાલો એના પછી આઠમા નંબરનું ચિત્ર સ્ટાર એટલે કે તારા, એને ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. કેટલા થયા? 20. એટલે અહીંયા અંકમાં ઇંગ્લિશમાં લખવાના 20 અને એનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20. બરાબર, એના પછી આગળનું આપણે જોઈએ. અહીંયા આગળ એ અંકોમાં લખેલા હતા એના બધા જ જવાબ પણ આપી દીધેલા છે. બરાબર, એમાં સરખું ના દેખાતું હોય તમે આમાંથી પણ જવાબ લખી શકો છો. ચાલો એના પછી બ વિભાગ, પ્રશ્ન નંબર 1નો બ વિભાગ છે. એનું સૂચના જુઓ કે નીચે આપેલા ફળોના અંગ્રેજી સ્પેલિંગ સાથે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે, બ ના ના, બનાના એટલે કેળું. બરાબર,
તો આને કેવી રીતના વંચાય? બી એ એન એ એન એ, બનાના એટલે કેળું. અહીંયા ફક્ત તમારે એનો ઉચ્ચાર જ લખવાનો છે, ગુજરાતી લખવાનું નથી. ચાલો એના પછી આપણે એક નંબરમાં જોઈએ શેનો સ્પેલિંગ છે. ઓ આર એ એન જી ઈ, તો શેનો સ્પેલિંગ છે? ઓરેન્જ. તો એને લખવાનું ઓરેન્જ, બરાબર. ચાલો બીજા નંબરમાં એપલ, એ ડબલ પી એલ ઈ, એપલ. ત્રીજા નંબરમાં એમ એ એન જી ઓ, મેંગો. મેંગો એટલે ખબર છે ને, કેરી. ચાલો ચોથું જી આર એ પી ઈ એપ્સ, ગ્રેપ્સ, બરાબર. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. આ રીતના એનો ઉચ્ચાર લખવાનો છે. ચાલો એના પછી પાંચમા નંબરનું પોમીગ્રેનેટ, શું બોલાય એને? પોમીગ્રેનેટ. તો એનો સ્પેલિંગ પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ, પોમીગ્રેનેટ, બરાબર. આ સ્પેલિંગ તમને મોઢે આવડતા હશે તો જ એનો ઉચ્ચાર તમને બોલતા ફાવશે, એટલે સ્પેલિંગો તૈયાર કરવાનું રાખવાનું, બરાબર. ચાલો એના પછી ગ્વાવા, શું કહેવાય આને? ગ્વાવા, જી યુ એ વી ઈ, વી એ, જી યુ એ વી એ, ગ્વાવા એટલે જામફળ, બરાબર. ચાલો એના પછી સાતમા નંબરમાં પાઇનેપલ, પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, એપલ તો અડધું આવડે જ, આગળ પાઇન લગાવી દેવાનું છે, પી આઈ એન ઈ, પાઇન એપલ, બરાબર. ચાલો એના પછી પપૈયા, પી એ પી એ વાય એ, પી એ પી એ વાય એ, પપૈયા, બરાબર. ચાલો એના પછી નવમા નંબરનું વોટરમેલન, શું છે? વોટરમેલન, ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન એટલે તરબૂચ, બરાબર. ચાલો એના પછી દસમા નંબરનું સી એચ આઈ સી કે ડબલ ઓ, સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ એટલે ચીકુ, બરાબર. અગિયારમા નંબરનું જોઈએ સી ઓ સી ઓ એન યુ ટી, સી ઓ સી ઓ એન યુ ટી, કોકો નટ, બરાબર. આ રીતના ઉચ્ચાર લખવાના છે, નીચેના જવાબ પણ તમને એસેમેન્ટમાં આપેલા જ હશે, બરાબર. ચાલો પછી એના પછી પ્રશ્ન નંબર એક, ક, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફળોના નામ લખો. બોક્સમાં તમને આ રીતના ફળોના નામ આપી દીધેલા હશે, બરાબર. પણ આડાવળી હોય એટલે તમારે સાચો સ્પેલિંગ જોઈને પછી લખવાનો છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ અહીંયા આગળ ચિત્રો. ચિત્રો પરથી તમને ખબર પડે કે ભાઈ આ શું છે, પણ ઇંગ્લિશમાં ખબર ના પડતી હોય તો તમે શું લખો? એટલે અહીંયા આગળ પહેલો શું છે, શેનું ચિત્ર છે? કેળાનું, બરાબર. તો એને શું લખાય? બનાના. ઇંગ્લિશમાં શું કહેવાય? બનાના, બી એ એન એ એન એ. સ્પેલિંગો તમને આગળ આપી દીધેલા હશે, પણ તમને વાંચતા જ ના આવડતું હોય તો ખબર કેવી રીતના પડશે આ શેનો સ્પેલિંગ છે, બરાબર. કેરી દોરી હોય ને તમે મેંગો લખી દો, બનાના લખી દો, તો તમારું સાચું પડે ના પડે, એટલે સ્પેલિંગો તૈયાર કરવાનું રાખવાનું, બરાબર. વાંચતા જ રહેવાનું, બી એ એન એ, બનાના એટલે કેળું, બરાબર. સ્પેલિંગનો પહેલો અક્ષર તો યાદ રાખવાનો જ, બનાનાનો બી થાય એવી રીતના, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું મેંગોનું ચિત્ર છે, એટલે કે કેરી, એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી. એના પછી દાડમ, એને શું કહેવાય ઇંગ્લિશમાં? પોમીગ્રેનેટ, પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી, પોમીગ્રેનેટ, બરાબર. ચાલો એના પછી ચોથા નંબરનું એપલનું ચિત્ર છે, એટલે કે સફરજન. તો એપલનું સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ, બરાબર. પાંચમા નંબરમાં તરબૂચ, એને ઇંગ્લિશમાં વોટરમેલન કહેવાય, ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન એટલે તરબૂચ. ત્યાર પછી દ્રાક્ષ, એટલે કે ગ્રેપ્સ, એનું સ્પેલિંગ જી આર એ પી ઈ એસ,
ग्रेप्स एटले के द्राक्ष। चलो एना पछी सातमा नंबर में जामफळ, एने शू कहेवाय इंग्लिश में ग्वावा, जी यू ए वी ए। आठमा नंबरनू चीकूनू चित्र छे, सी एच आई सी के डबल ओ, बराबर। चलो एना पछी सेनू छे तो नारियेळ, ने इंग्लिश में शू कहेवाय कोकोनट, सी ओ सी ओ एन यू टी, શું કહેવાય સી ઓ સી ઓ એન યુ ટી। ત્યાર પછી દસમા નંબરનું પપૈયા, પી એ પી એ વાય એ, પપૈયાનું સ્પેલિંગ પણ એકદમ સરસ છે, તરત યાદ રહી જાય એવો, બરાબર। ચાલો અગિયારમા નંબરનું પાઇનેપલ, પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, પાઇનેપલ ચિત્ર જોઈને તો ખબર પડી જાય કે આને પાઇનેપલ કહેવાય, સ્પેલિંગ યાદ ના હોય તો પાછળનો એપલનો સ્પેલિંગ યાદ રાખવાનો, એ ડબલ પી એલ ઈ, છેલ્લે એટલું આવે એટલે કે પાઇનેપલનું છે આ સ્પેલિંગ, બરાબર। એટલે આડાઅવળી સ્પેલિંગો થઈ જાય નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું। જો અહીંયા આગળ એના બધા જ જવાબ તમને એસાઇનમેન્ટમાં આપી દીધેલા છે। ચાલો એના પછી જુઓ પ્રશ્ન નંબર બે અ, એમાં અમાં આપણે સૂચના જોઈએ કે નીચે આપેલા શાકભાજીના અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો, બરાબર। તો એમાં લેસન નંબર થ્રીના જે શાકભાજીના નામ છે તેના આપણે અંગ્રેજી સ્પેલિંગો લખવાના છે, બરાબર। ચાલો તો જોઈએ ઉદાહરણ, એમાં કેબેજ છે, શેનું છે ઉદાહરણ, કેબેજ, તો કેબેજનું સ્પેલિંગ સી એ ડબલ બી એ જી ઈ, સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ, એ રીતના એનો ઉચ્ચાર લખવાનો છે, બરાબર। ચાલો હવે આપણે પહેલા નંબરમાં જઈએ તો એનો સ્પેલિંગ શું છે, એલ ઈ એમ ઓ એન, લેમન, બરાબર। બીજા નંબરમાં શેનો સ્પેલિંગ છે તો ચીલી, સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી। ત્રીજા નંબરમાં અનિયન, શું કહેવાય, અનિયન એટલે ડુંગળી, ઓ એન આઈ ઓ એન, અનિયન, બરાબર। ઓનો સ્પેલિંગ છે અને અનિયનથી ઉચ્ચાર કરવાનો છે। ચોથા નંબરમાં બ્રિંજલ, બી આર આઈ એન જે એ એલ, શું થશે એનો ઉચ્ચાર, બ્રિંજલ એટલે રીંગણ, બરાબર। ચાલો પાંચમા નંબરનો પોટેટો, પી ઓ ટી એ ટી ઓ, પી ઓ ટી એ ટી ઓ, પોટેટો। છઠ્ઠા નંબરમાં કેરટ, સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે શું થાય, ગાજર, બરાબર। ચાલો સાતમા નંબરનું કોલીફ્લાવર, શું કહેવાય, કોલીફ્લાવર, સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે શું થાય, ફ્લાવર। આઠમા નંબરનો ટોમેટો, એને ટમાટો કહેવાય ઇંગ્લિશમાં, શું કહેવાય, ટમાટો, ટી ઓ એમ એ ટી ઓ, ટી ઓ એમ એ ટી ઓ, ટમાટો। ઉચ્ચાર લખવામાં ખાસ ધ્યાન રાખજો, જો તમે ટોમેટોનો સ્પેલિંગ ટમેટું એવું લખ્યું હશે તો તમારું ખોટું પડશે, જેવો ઉચ્ચાર અંગ્રેજીમાં થાય એ જ રીતનો ઉચ્ચાર તમારે લખવાનો છે, બરાબર। તમે તો પછી શું લખશો, ટમેટું, તો સાચું પડે ના, કારણ કે એ ગુજરાતી શબ્દ કહેવાય, બરાબર। ચાલો હવે આવે છે લેડીઝ ફિંગર, શું કહેવાય, લેડીઝ ફિંગર એટલે ભીંડો, એલ એ ડી વાય એસ, એપોસ્ટોપી એસ કહેવાય, શું કહેવાય એને, એપોસ્ટોપી એટલે ની નું ના ને, એનું ગુજરાતી થાય, બરાબર। લેડીઝ વાય પછી ઉપર લીટો કર્યો છે ને રકાર, અને પછી એસ લખ્યો છે એટલે એને એપોસ્ટોપી એસ કહેવાય, બરાબર। એફ આઈ એન જી ઈ આર, લેડીઝ ફિંગર। ત્યાર પછી દસમા નંબરમાં રેડિશ, શું થાય, રેડિશ, આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો, તમારે ફક્ત અહીંયા ઉચ્ચાર જ લખવાનો છે, બરાબર, ગુજરાતી લખવાનું નથી। અગિયારમાં
ક્યુકમ્બર, શું કહેવાય? ક્યુકમ્બર, CUCUMBER, ક્યુકમ્બર એટલે કાકડી. બારમા નંબરનું પીસ, PEAS, પીસ એટલે વટાણા, બરોબર. ચાલો હવે પ્રશ્ન નંબર બે બ, એમાં શાકભાજીના નામ, અગાઉ ફળોના નામ આપ્યા હતા એ રીતના બોક્સમાં આપેલા છે, આડાઅવળી આપેલા છે, તમારે સાચું શાકભાજી જોઈ, ચિત્ર જોઈ, એની સામે સાચો સ્પેલિંગ લખવાનો છે, બરોબર. ચાલો તો આપણે જોઈએ, પહેલું શેનું ચિત્ર છે? તો કે સેટ તો બટેકા છે, એને શું કહેવાય ઇંગ્લિશમાં? પટેટો, બરોબર. POTATO, પટેટો. ત્યાર પછી લીંબુ, સ્પેલિંગ શું થાય એનો? લેમન એટલે લીંબુ, LEMON, લેમન, બરોબર. ફરી આવ્યો ટોમેટો, TOMATO, બરોબર. ચાલો એના પછી આગળનું ચોથા નંબરનું આપણે જોઈએ. હા, શેનું છે? કોલીફ્લાવરનું. શું કહેવાય? કોલીફ્લાવર, COLIFLOWER, કોલીફ્લાવર એટલે ફ્લાવર, ફૂલગોબી કહે છે ને હિન્દીમાં, ફૂલ જેવું હોય ને, ફૂલગોબી અથવા તો ફ્લાવર. ત્યાર પછી ભીંડાને શું કહેવાય? લેડીઝ ફિંગર. શું કહેવાય? લેડીઝ ફિંગર, LADYSFINGER. ચાલો એના પછી છઠ્ઠા નંબરમાં ડુંગળી, ઇંગ્લિશમાં શું કહેવાય? ઓનિયન, ONION, બરોબર, ONION, ઓનિયન એટલે ડુંગળી. એના પછી સાતમા નંબરમાં જોઈએ આપણે પીઝ, PEAS, પીઝ એટલે વટાણા. ત્યાર પછી શેનું ચિત્ર છે? ગાજરનું, એને શું કહેવાય ઇંગ્લિશમાં? કેરટ, CARROT. નવમા નંબરમાં રીંગણ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ, બરોબર. ચાલો દસમા નંબરનું કાકડીનું ચિત્ર છે, એને શું કહેવાય? ક્યુકમ્બર, CUCUMBER, ફરીથી CUCUMBER, એકદમ સહેલો સ્પેલી કહેવાય. ચાલો એના પછી અગિયારમા નંબરનું ચિત્ર છે કોબીજનું, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેબેજ, CABAGE, બરોબર. ત્યાર પછી મૂળો, રેડિશ કહેવાય એને ઇંગ્લિશમાં, તો રેડિશનો સ્પેલિંગ આરથી શરૂ થાય, RADISH. તમને ઉચ્ચાર આવડતા હશે, બરોબર, અને બારાક્ષરીનો પહેલો અક્ષર ખબર પડે કે ભાઈ બારાક્ષરીમાં રેડિશ ર આરથી શરૂ થાય, તો તમને ફટાફટ સ્પેલિંગ મોડે નહીં કર્યા હોય તો પણ ખબર પડી જશે, બરોબર. ચાલો અહીંયા આગળ નીચેના જવાબ પણ આપી દીધેલા છે. તો હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ જઈએ. તો એમાં શું કીધું છે? એક ચિત્ર જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્ય બનાવીને લખવાના છે. પ્રશ્ન નંબર બે કમાં શું છે? કે અહીંયા આગળ પ્રાણીઓ અને તેના બચ્ચાના નામ આપેલા છે બોક્સમાં, બરોબર. ઉપર બધા પ્રાણીઓ છે, નીચે એમના બચ્ચાના નામ છે. કેટ, હોર્સ, ડોગ, લાયન, સીપ, પીગ, ગોટ, ડક અને કાઉ, બરોબર. તો આના બચ્ચાના નામ પણ આડાઅવળા આપેલા, કીડ, પિગલેટ, પપી, લેમ, ડકલિંગ, કિટેન, કાફ, ફોલ અને કપ, આ બધા બચ્ચાના નામ આપેલા છે, તો એને એન્ડ સાથે આપણે જોડવાના છે. અને આ પ્રશ્નના તમારે બે માર્ક્સ હશે, બરાબર. તો અહીંયા આગળ જો ઉદાહરણ તમને આપેલું છે, એ ડોગ એન્ડ એ પપી, ધ્રુવ અને તેનું બચ્ચું. કૂતરાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોગ, અને એના બચ્ચાને પપી. તો અહીંયા આગળ શું લખવું પડે? એ લખવું પડે અહીંયાથી. આ એ ડોગ અને આ બે વાક્ય જોડવાના છે, બે શબ્દોને એને એન્ડ વળી, કૂતરો અને તેનું બચ્ચું, એટલે આ એન્ડને ગુજરાતી શું થાય? અને થાય, બરાબર. અને આગળ એ લગાવવાનો હોય આપણે, એ ડોગ એન્ડ એ પપી, બરાબર. ચાલો આ રીતનું જોડવાનું રહેશે તમારે. ચાલો એના પછી
પહેલા નંબરનું આપણે જોઈએ તો શેનું ચિત્ર છે? ગાય અને વાછરડું. તો ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉ. ઘણા બાળકો શું કરે છે? પહેલાં બચ્ચાનું નામ લખે, પછી ગાયનું નામ લખે, તો એ તમારું ખોટું પડે. બરાબર? એટલે પહેલાં શું લખવાનું? ગાયનું સ્પેલિંગ લખવાનું છે. બરાબર? આ રીતનું તમારે લખવાનું. અ કાઉ એન્ડ અ, અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ જો આ ભૂલ છે. બરાબર? કાફ લખવાનું છે. કાફ એટલે વાછરડું. ચાલો એના પછી બીજા નંબરનું, અ પિગ એન્ડ એ પિગલેટ. પિગ એટલે કે ભૂંડ અને પિગલેટ એટલે એનું બચ્ચું. બરાબર? એ પિગ એન્ડ એ પિગલેટ. ચાલો એના પછી ત્રીજા નંબરનું આપણે જોઈશું. અ લાયન એન્ડ એ કબ. સિંહ અને તેનું બચ્ચું. બરાબર? અ લાયન એન્ડ એ કબ. એલ આઈ ઓ એન, લાયન, અને કબ એટલે સીયુબી કબ. ચોથા નંબરમાં બતક અને બતકના બચ્ચાને શું કહેવાય? અ ડક એન્ડ એ ડકલિંગ. બરાબર? DUCK એન્ડ એ ડકલિંગ. DUCK LING. ચાલો એના પછી પાંચમા નંબરમાં ઘોડો અને તેનું બચ્ચું. અ હોર્સ એન્ડ એ ફોલ. બરાબર? હોર્સ એટલે ઘોડો અને ફોલ એટલે એનું બચ્ચું. હોર્સનું સ્પેલિંગ જુઓ અહીંયા આગળ, HORSE એન્ડ એ ફોલ, FOAL. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં અ કેટ એન્ડ એ કિટેન. અ કેટ એન્ડ એ કિટેન, બિલાડી અને તેનું બચ્ચું. બરાબર? CAT કેટ અને KITEN બિલાડીનું બચ્ચું. આ રીતનું તમારે જોડવાનું છે અને લખવાનું છે. ચાલો એના પછી બકરી અને તેનું બચ્ચું. તો બકરીને શું કહેવાય ઇંગ્લિશમાં? ગોટ. શું કહેવાય? ગોટ. એન્ડ એ કીડ, એન્ડ વડે જોડવાનું છે અને કીડ એના બચ્ચા માટે છે. બરાબર? ચાલો એના પછી શું છે? ઘેટું અને તેનું બચ્ચું. તો ઘેટાને શું કહેવાય ઇંગ્લિશમાં? અ શીપ, SHEEP. બરાબર? SHEEP. શીપ એટલે ઘેટું અને એન્ડ વડે જોડવાનું છે બંનેને. અ લેમ્બ, LAMB. લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. બરાબર? ચાલો હવે આગળ જોઈએ આપણે. જો આગળ એના જવાબ આપેલા છે. આ પહેલા નંબરમાં જે કાવ અને કાવ બે વખત આવી ગયું છે એના બદલે કાવ એન્ડ એ કાફ. બરાબર? એ રીતનો જવાબ તમારે લખવાનો છે. આજે આપણે પ્રશ્ન 1 અને 2 સુધીનો જ અભ્યાસ કરીશું. બરાબર? આગળના ભાગમાં તમને એના પછીનો પ્રશ્ન નંબર 3 અને 4 એના વિશે સમજાવીશું. તો બાળમિત્રો, આજનું હોમવર્ક તમારે ઇંગ્લિશની નોટમાં પ્રશ્ન 1 2 બંને સુંદર અક્ષરે લખી દેવાનું છે. અને આ ફરીથી જે ઉત્તરો આપેલા છે એ તમારે લખવાના નહીં. જવાબ તમારે સાથેને સાથે જે ખાલી જગ્યા આપી હોય તેમાં જ જાતે સાથે લખી દેવાના છે. બરાબર? આવી રીતના આ પ્રમાણે લખવાના નથી. આ તો ફક્ત તમારે સમજૂતી માટે, તમને આવડે એના માટે જવાબો લખેલા છે. એટલે જવાબ તમારે ફરી વખતના નોટબુકમાં લખતી વખતે લખવાના નથી. જ્યારે તમે ખાલી જગ્યા પૂરો ત્યારે જ લખવાના છે. ચાલો ત્યાં સુધી આપણે અહીંયા આગળ આપણો આજનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આવજો.